आश्रम तो घणा बधा जोया हशे, पण आजे हुं तमने एक अनोखा आश्रम विशे वात करवानी छुं जे खास स्वानो माटे बनाववामां आव्यो छे अने ए पण रखडता अने बीमार स्वानो माटे। आ आश्रम एटला माटे अनोखो छे कारण के अहीं रहेता स्वानोने म्यूजिक थेरपी आपवामां आवे छे। तो क्यां आवेलो छे आ अनोखो स्वान आश्रम अने शुं छे तेनी खासियतो ए बधुं जणાવીશ આજના જાણવા જેવુંમાં। તમે જોઈ રહ્યા છો btvgujarati.com પર જાણવા જેવો હું છું વિની। સૌરાષ્ટ્ર એટલે સેવાની ભૂમિ। અહીંયા અનેક વૃદ્ધાશ્રમ, બાલાશ્રમ અને સાધુ સંતોના આશ્રમ આવેલા છે, પરંતુ આજે હું તમને એક એવા અનોખા આશ્રમ વિશે વાત કરવાની છું જે ખાસ સ્વાન માટે બનાવવામાં આવ્યું છે અને એ પણ રખડતા અને બીમાર સ્વાનો માટે। જીવદયા પ્રવૃત્તિનું આ શ્રેષ્ઠ ઉદાહરણ રાજકોટના સદભાવના ટ્રસ્ટે પૂરું પાડ્યું છે। સદભાવના ટ્રસ્ટ દ્વારા જામનગર રોડ પર ખંડેરી સ્ટેડિયમ નજીક રખડતા અને બીમાર સ્વાનો માટે એક અનોખું આશ્રમ શરૂ કરવામાં આવ્યું છે। અહીં રસ્તે રખડતા બીમાર સ્વાનોને આશરો આપવામાં આવે છે અને તેમની દેખરેખ રાખવામાં આવે છે, કારણ કે પાલતુ સ્વાનોનું તો તેમના માલિકો ધ્યાન રાખતા હોય છે અને બીમાર પડે તો સારવાર પણ કરાવતા હોય છે, પરંતુ શેરી ગલીઓમાં રખડતા સ્વાનોને કોઈ બીમારી થાય તો તેમને પૂરી સારવાર નથી મળતી, જેના કારણે ઘણા કેસોમાં તેઓ મૃત્યુ પણ પામતા હોય છે। જે રોગોના નામ આપણે સાંભળ્યા છે તેવા ગંભીર રોગો સ્વાનોને પણ થાય છે, જેમ કે કેન્સર, પેરાલિસિસ, ચામડીના રોગ અને ફ્રેક્ચર પણ। આવી બીમારી કે તકલીફ ધરાવતા સ્વાનોની અહીંયા સારવાર કરવામાં આવે છે, તેના માટે અહીં પશુ ડોક્ટર છે જે તેમની સારવાર કરે છે। આ ઉપરાંત તેમના માટે અર્ધતન દવાઓ અને તેમને બોટલ ચડાવવાની પણ વ્યવસ્થા આ આશ્રમમાં કરવામાં આવી છે। આ ઉપરાંત ખાસ સ્વાનો માટે આવતા ઉચ્ચ ગુણવત્તાવાળા બિસ્કિટ અને ખોરાક પણ અહીં રહેતા સ્વાનોને ખવડાવવામાં આવે છે। આ આશ્રમની ખાસ વાત એ છે કે અહીં રહેતા સ્વાનોને મ્યુઝિક થેરાપી આપવામાં આવે છે, જેમાં તેઓને આધ્યાત્મિક ગીતો અને સંગીત પણ સંભળાવવામાં આવે છે, જેમાં તેઓ મગ્ન થઈને આ સંગીત સાંભળતા પણ જોવા મળે છે। આ દ્રશ્ય જોઈને આપણે સંગીતની તાકાત વિશેનો અંદાજો લગાવી શકીએ। હાલ જામનગર રોડ પર આવેલા આશ્રમમાં 132 શ્વાન આશરો લઈ રહ્યા છે અને 200 શ્વાન રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ આશ્રમની પાછળ આવેલી જમીનમાં 500-700 શ્વાન રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। હાલ આ આશ્રમ બનાવ્યાને 2 મહિના જેટલો સમય થયો છે અને 132 શ્વાનો અહીં રહી રહ્યા છે। તો આજના વિડીયોમાં મેં તમને રાજકોટમાં આવેલા એક અનોખા શ્વાન આશ્રમ વિશે જણાવ્યું। જો તમને આજના વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરીને બીજા સાથે પણ શેર કરી દેજો અને આવી જ નવી માહિતી જાણવા માટે જોતા રહો જાણવા જેવું ઓનલી ઓન BTV ગુજરાતી.com।